પ્રખ્યાત અભિનેતા મનોજ જોશીએ પોતાના હોમ પ્રોડક્શનની પહેલી ફિલ્મ હેરાફેરી ફેરાફેરી બનાવી. પારિવારિક કોમેડી ધરાવતી આ ફિલ્મનો પ્રીમિયર શો તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયો. આ ફિલ્મ માટે મનોજ જોશીએ દિવસ રાત મહેનત કરી અને 2.5 લાખથી વધુ લોકો સાથે મુલાકાત કરી ફિલ્મનું પ્રમોશન કર્યું, જેમાં ફિલ્મ જગતની ઘણી હસ્તીઓએ હાજરી આપી. એટલું જ નહીં, ટૂંકમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે મનોજ જોશીએ સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરી રહ્યા છે. ફેરાફેરી આજે રિલીઝ થઈ છે અને ગુજરાતભરમાંથી દરેકે દરેક શહેરમાંથી, એ બી ટાઉનમાંથી, ગામડાઓમાંથી અને મુંબઈથી બહુ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોએ, પ્રેક્ષકોએ બધાએ જોયું કે ઘણા સમય પછી એક ફેમિલી મનોરંજન ફિલ્મ, મનોરંજનાત્મક ફિલ્મ જોવાનો આનંદ આજે લીધો. બસ ઈશ્વરની દયાથી અને પ્રેક્ષક, મારા વાલા પ્રેક્ષકો મને વધાવી લીધો છે, મારી ફિલ્મને, મારી સમગ્ર ટીમને વધાવી લીધી છે. બદલ બધા જ મારા વાલા પ્રેક્ષકો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે લોકો એક નવો અમને આનંદ મળ્યો એ માટે એક વાત અમે આપની સમક્ષ રજૂ કરવા માગીએ છીએ કે જે વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં વસે છે, વડી જેમણે હાસ્ય ખબર નથી કેટલા સમયથી ગુમાવ્યું છે, હસવાની ક્ષણો ગુમાવી છે, આનંદની ક્ષણો ગુમાવી છે, બધા જ વડીલો બોલાવી 4 સ્ક્રીન બુક કરી એમને માટે ખાસ હેરાફેરી હેરાફેરીને શો અમે રાખવાની છે, જેથી એમના જીવનમાં આનંદની ક્ષણો, હાસ્યની ક્ષણો એમના જીવનમાં પહોંચી આવે અને આ ક્ષણો એ લાંબા ગાળા સુધી વાગોળતા હોય, બસ એટલું જ જોઈએ છે. અને બધાને હું આગ્રહભરી વિનંતી કરું છું કે તમે તો ફિલ્મ જોવા જશો છો, તમારા ઘરમાં જે વડીલો હશે ને એમને સાથે લઈને જશો, કે એમના જીવનમાં તમે આ ક્ષણો હાસ્યની આપશો ને, હળવી ક્ષણો આપશો, આનંદની ક્ષણો આપશો, તમારું જીવન પણ ખૂબ સુંદર અને સુખમય બનશે. ધન્યવાદ.